ભુજના વોર્ડ નંબર 8 માં આવતા અમુક વિસ્તારમાં સફાઈનો અભાવ, રોડ રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે તે આ વિસ્તારમાં તાત્કાલિક આ બધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ભુજના વોર્ડ નંબર 8 માં આજે ત્યાંના રહેવાસીઓ સુવિધાથી વંચિત છે। આ વિસ્તારની અંદર કોઈ જ વિકાસના કામો કરવામાં નથી આવ્યા, ત્યાં રોડ લાઇટ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે। તો ત્યાંના હારેલા અપક્ષ ઉમેદવાર દિગ્વિજયસિંહ ઝાલા તથા તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી અને ભુજ નગરપાલિકાને ચોખ્ખા શબ્દમાં જણાવ્યું હતું કે હવે તમે આ વિસ્તારમાં સફાઈ કરવા ન આવતા, અમે ખુદ હવે અહીંયા સફાઈ કરી લેશું, સાથે વેરા ટેક્સ વસૂલાત કરવા પણ ન આવતા। અને દિગ્વિજયસિંહ ઝાલા દ્વારા વોર્ડ નંબર 8માં રહેતા તમામ રહેવાસીઓને અપીલ કરી હતી કે તમારા વિસ્તારમાં સાફ સફાઈ ન થતી હોય અને રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય અને ગટર લાઇનની સમસ્યા હોય તો તમે તરત જ વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવાર પાસે આવજો, તમારી સમસ્યાનો તાત્કાલિક નિવારણ કરી આપીશું। ભુજ નગરપાલિકામાં રજૂઆતો કરીને થાકી ગયા છતાં પણ આ વિસ્તારમાં રહેતા લોકોની કોઈ જ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। ફક્ત ચૂંટણી ટાઈમે મોટા મોટા વચનો આપી ગયા હતા અને ચૂંટણી પતી ગયા પછી તો જાણે આ વિસ્તારને ઓળખતા જ નથી। આ વિસ્તારમાં રોડ લાઇટ, ગટર પાણી, સાફ સફાઈનો અભાવ છે તો હવે તો આ વિસ્તારના લોકો પણ આકરા પાણીએ છે અને નગરપાલિકાના સત્તાધીશોને ચોખ્ખા શબ્દમાં આ વિસ્તારમાં આવવાની ના પાડી દીધી છે। પાણી વેરા, સફાઈ વેરા, ટેક્સ વસૂલાત બધી જ વાતોની ના પાડી દીધી છે। જો ભુજની નગરપાલિકા આવડી મોટી હોય ને શું તેમની પાસે સફાઈ કરવા માટે સ્ટાફ નથી કે પછી ફક્ત પોતાના લાગવગ ધરાવતા વાડાઓના જ એરિયાઓમાં સફાઈ કરવામાં આવે છે? આમ પણ ભુજની અંદર ઘણા એવા એરિયા છે જ્યાં સફાઈ કરવામાં નથી આવતી। તો આ બાબતે વધુ સાંભળીએ દિગ્વિજયસિંહ ઝાલાને। રિપોર્ટ બાય તેજસ પરમાર। મારું નામ છે જાડિયા દિગ્વિજયસિંહ, વોર્ડ નંબર 8 નો અપક્ષ કેન્ડિડેટ છું। મેં પહેલા પણ કીધું હતું હું હારેલો છું પણ જીતેલે જેવી ફિલિંગ રાખું છું અને કામ કરવા મારો કર્તવ્ય છે। જે લોકોએ જનતાએ મને વોટ દીધા છે એટલે મારી ફરજ છે કે જે વિસ્તારમાં જે કોઈ જગ્યાએ કાંઈ પણ તકલીફ હશે તો મારે ઊભું રહેવું બરાબર। આજે તમે જોઈ શકો વાકરી વાસ છે જે ત્યાં કણે સમજ રહી છે લોકોના, તે લોકોને વર્ષોથી કહેવામાં આવ્યું છે તમને બધું આપશું પણ છતાં એ લોકોને સાફ સફાઈની પણ વ્યવસ્થા નથી કરી આપતા, કચરાના ઢગલા હોય છે। અવારનવાર મારા અપક્ષના કાર્યાલય ઉપર આ લોકો આવીને રજૂઆત કરેલી કે સાહેબ દીકુભા અમારે ત્યાં અવારનવાર કચરા છે પણ સાફ સફાઈ કરવા નથી આવતા, ડોર ટુ ડોર વાળા નથી આવતા, તો કાંઈ વાંધોની મૂંઝાતા નહીં, એ લોકોના કાર્ય છે, એ લોકોને કરવા દો, એ લોકોના કર્મ એ લોકો ભોગવશે। તમારા વિસ્તારની સાફ સફાઈ કરવાની મારી જિમ્મેદારી છે, હું કાલથી આવીશ તમારે ત્યાં રોજ સાફ સફાઈ કરી જઈશ, જ્યારે કચરો દેખાય તે મને રિંગ કરજો, હું મારા સામેના લઈને આવીને સાફ સફાઈ કરી જઈશ ને। આજે અમે મહિલાઓ સાથે રાખીને અમારી ટીમની સાથે રાખીને જોઈ જોજો તમે સાફ સફાઈ કરી છે, લોકલ ત્યાંના રહેવાસીઓ મારી સાથે જોડાઈને સાફ સફાઈ કરે છે, મતલબ કે નગરપાલિકાને કહી દે કે અમને તમારા સાફ સફાઈના ટેક્સનો વેરા તમે લેવો છો તો હવે આથી લેવાનો આવતા સાફ સફાઈ અમે કરશું, અમે જ અમારી રીતે રહેશું। અને ખાસ કરીને જનતાને પણ કહેવા માંગીશ કે જો તમારા વિસ્તારમાં વોર્ડ નંબર 8માં ક્યાંય સાફ સફાઈ ન થતી હોય, ગટરની સમસ્યા હોય કે રોડની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય તો વોર્ડ નંબર 8ના અપક્ષ ઉમેદવારને આવજો, તમારા સમસ્યાના વિશ્વાસ આપવું જોઈએ, સંપૂર્ણ રીતે કામ કરી આપીશ। એ લોકોને આ વારંવાર રજૂઆત કરેલી ઇલેક્શનમાં આવ્યા તૈયાર લોકોને રજૂઆત કરેલી આ લોકોએ કે અમારા કામ છે, અમારા અધૂરા પડેલા કામ છે ઘર કરી આપજો, રોડ લાઇટ છે, સફાઈ છે, કઈ કઈ ને થાક આપણ સાહેબ કહે છે જીત્યા જ નથી કરવા આવતા, જીત્યા પછી એ લોકો ને આવું જ નથી, બાપુને દીધી દીધો, બાપુ એ જો અમારને પાણી ના ટ્રેક્ટર બરાબર સાથે લાવે છે એ લોકો કે ભાઈ અમને વોટ આપજો, અમે તમારી સાથે પ્રચારમાં, મને તેમ લાગે છે પ્રચારમાં આટલા કાર્યકર્તા એ લોકો કોને હોય છે બરાબર પાર્ટીઓ કોને, તો સાફ સફાઈ માટે કાર્યકર્તા કેમ નથી આવતા, સાફ સફાઈ માટે પણ એ લોકોને કાર્યકર્તા આવવા જોઈએ। હમણાં વચ્ચે કંઈક પ્રમુખ શું એ સાફ સફાઈ કરી હતી કે આપણે જે તહેવાર હતો ગાંધી જન્મ જયંતિ કે ગાંધીજીની તિથિ હતી તઈએ કે ગાંધીજીના પુત્ર કરે સાફ સફાઈ રોડ ઉપર સાહેબ સાફ સફાઈ કરવાની હોય, સાફ સફાઈ તો શેરી ગલી મોહલ્લામાં કરવાની હોય છે, રોડ ઉપર સાફ સફાઈ કરીને તમે શું કહેવા માંગો છો? સાથે સાથે એ પણ કહેવા માંગે છે કોંગ્રેસના જે કઈ નેતાઓ હતા એ ઘનશ્યામભાઈની ચેમ્બર્સમાં જઈને વોટ નંબર 11 માંથી તમને કચરા વીણીને એ લોકોના ઢગલા ટેબલ ઉપર રાખ્યા હતા, એના કરતા સાહેબ તમે જો સાફ સફાઈ કરી નાખી હોત ને તમે ઢગલા દેખાતા તો તમારા કાર્યકર્તા ક્યાં ગયા છે, તમારી ટીમની તમારી પાર્ટીઓ ક્યાં છે બધાની, જો એ સાફ સફાઈ તમે તમારા જાતે કરી હોત તો પબ્લિક તમારા ઉપર વિશ્વાસ મુકત અને વિશ્વાસ કાયમ રહેત। હવે તમે આવા નાટક કરીને પ્રજાને ઉલ્લુ બનાવો છો, તમે નગરપાલિકાની ચેમ્બરમાં જઈને કચરાના ઢગલા નાખો છો, એક બાજુ નગરપાલિકામાંથી પ્રમુખ સાહેબ છે કચરા કાઢવા જાય છે રોડ ઉપર કચરા કોઈ નથી નીકળતા, બે પક્ષ છે, બે પક્ષને કહી દઉં છું તમારે કામ કરવા આવે ને તો જમીન સ્તર ઉપર આવીને સાફ સફાઈ કરજો, 26 જાન્યુઆરી છે, જો તમારા પેટના પાણી હલી જતા હોય ને સાહેબ તો તમે રોડ ટુ રોડ પોતાના જાતના કાઉન્સિલર જે વિસ્તારના સાફ સફાઈ કરવા નીકળજો। અમે ઘણા ટાઈમથી અહીંયા અહીં રહી છે, અમે મજૂરી કરીને ખાય છીએ, અમારા નાના નાના છોકરા છે, અમને ગંદકી બહુ થાય છે,
અમારા છોકરાએ નથી કોઈ પાણીની, નથી કોઈ સ્કૂલની, નથી કોઈ સંડાસ બાથરૂમની, નથી કોઈ ગટર લાઇનની. અમને બહુ જ તકલીફ પડે છે. તોય અમે સરકારને સહી હોડ આપી સહી અમે સરકારને, પણ સરકાર અમારા સામુ પણ જોતા નથી. દસ દી 15 દિવસ લાઇટનો છેડો રાખીને રોડ ઉપર આલા જાય, એ પછી રોડનો છેડો કાઢીને આલા જાય. અમને અમારે જાતે મહેનત કરીને અમે પાણીનો ટાંકા રખાવી છીએ, 200-200 રૂપિયા દઈને પાણીના ટાંકા રખાવી છીએ. અમારા છોકરા સાજા માંદા થાય છે. સરકારે કોઈ મફત અમને કોઈ ફ્રીમાં દવા દેતા નથી. અમારે હાથે જ અમે જ્યાર માર્કેટમાં જાય, અમે મજૂરી માણસ છીએ, 22 માણસનું હોય તો અમે રસોડામાં હાલા જાય છીએ. અમને કાંઈ કહેતા ઘરકામ કરવા જાય છીએ, નથી ગટર, નથી પાણીની લાઇન, નથી કાંઈ અમને સરકારમાંથી આવતી જ નથી. પણ અમને સરકારમાંથી કાંઈ આવતી નથી. જ્યારે મતનું ટાઈમ થાય ત્યારે અલાણા કે અમને દેજો, ફલાણા કે અમને દેજો. અમે તો ગરીબ માણસ છીએ, અમે તો વિશ્વાસે જ હાલી. અમને એમ થાય કે અમારી જનતા હે ને અમને દીએ નહીં તો કાંઈ નહીં. પણ અમારા ઉપર એનો હાથ તો હશે ને, પણ સરકાર અમારા સામે કાંઈ જોતા નથી. અમે કેટલી વખત મળ્યા છે પણ કોઈ દાદ નથી દેતા. મત પૂરી થઈ જાય અમે બાપુને મળ્યા તો બાપુને આ કરીને અત્યારે અમને ગુરુ મોબાઈલ પોઈન્ટ અમારે ત્યાંથી આપને બેસ્ટ સર્વિસ મળી રહેશે, તો સાથે ઓછા નફે વધુ સેલ. અમારે ત્યાંથી આપને મળી રહેશે દરેક કંપનીના મોબાઈલ. જૂના મોબાઈલ બિલ બોક્સ સાથે વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે, જેમાં રૂપિયા 2000 થી કરી ફૂલ રેન્જ આપને મળી રહેશે. આ સાથે જ બજાજ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. આપ લોન પર મોબાઈલ મેળવી શકો છો. અમારી બીજી બ્રાન્ચ લાલ ટેકરી ગુરુ મોબાઈલ પોઈન્ટ સેમસંગ કેર સેન્ટર નીચે. દરેક કંપનીના મોબાઈલ રિપેરિંગ કરી આપવામાં આવશે. દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝ પણ મળી રહેશે. દરેક પ્રકારની લેટેસ્ટ એસેસરીઝમાં આપને મળશે પાવર બેંક, સ્માર્ટ વોચ, સ્પીકર, નેક બેન્ડ, કવર્ડ ગ્લાસ. આ ઉપરાંત અનેક વેરાયટી. અમારું સરનામું નોંધી લેશો, વાણિયાવાડ જનતાગર પાસે હોટેલ આભાની નીચે, બસ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર આનંદભાઈ 9913535323, અમિતભાઈ 8980143777, હરપાલ સિંહ 9924112123, મિતેશભાઈ 8460284064.